वेलकम बेक। अमदावादना कृष्णनगर विस्तार में असामाजिक तत्वों आतंक यथावत छे। पार्श्वनाथ टाउनशीप में असामाजिक तत्वों कार ना काच तोड़िया। असामाजिक तत्वों सोसायटी में पार्क करेला 20 वधु वाहनों में तोड़फोड़ करी छे। संवाददाता संजय अपनी साथे जोड़ायेला छे। संजय, कृष्णनगर विस्तार में असामाजिक तत्वों आतंक यथावत जोवा मळी रह्यो छे, त्यानी हालनी स्थिति शुं छे? बिल्कुल सोनल, बात करवामां आवे तो जे रीते अमदावाद शहर में छेल्ला चार दिवस थी हत्या लूट अने जे रीते बनाव बनी रह्या छे, एमां अमदावादनी नरोडा टाउनशीप पार्श्वनाथ टाउनशीप विभाग बे नी अंदर जे रीते घटना घटी छे, रात्रिना समय लोको जो स्थानिक लोकोनी वात मानवामां आवे तो रात्रिना समय जे रीते लोको अचानक कोई मोढ़ा उपर रूमाल बांधीने अथवा चेहरो छुपावीने अमुक लोको आव्या हता पोताना वाहनो उपर अने जे रीते आ वाहनोनी तोड़फोड़ करी छे, जोई शकाय छे। कैमरामेनने विनंती करीश के बाइक देखाड़वानो प्रयत्न करे। जे रीते आ बाइक छे, आवी 8-10 बाइको अने कार ने आ रीते नुकसान पहोंचाड़वामां आव्यु छे। आपणी साथे अहींया लोको, अहींया जे स्थानिक लोको छे ए पण अहींया उपस्थित छे, आपणे एमनी पासेथी जाणवानो प्रयत्न करीशुं के केटला वागे बनेली घटना छे, शुं कहेशो? अने जे रीते वात करवामां आवे तो आवुं बन्युं त्यारे लोको क्यां हता अने कई रीते तमे कही रह्या छो? आवो, तमे कोई आगळ आवो, अमे तमारा माटे आया छीए, बोलो। आ કઈ સોસાયટી છે? પાસવાસ ટાઉનશીપ છે, વિભાગ 2। તો અહીંયા શું બન્યું હતું? અહીંયા રાત્રે 12 વાગે 15-20 માણસો બાઇક ઉપર આયા, એટલે એક બાઇક ઉપર 3-3 માણસો હતા, અને એ બધા લાકડીઓ લઈને દંડા બધાને હાથમાં અને પેલો હથિયાર સહિત બધા હતા અને મોડા બાંધેલા હતા। તો અહીંથી એક તરફથી તોડવાનું શરૂ કર્યું અને કરીબ 200 મીટર સુધી બધી ગાડીઓ તોડતા તોડતા ગયા, અને એમને જયારે અમને રોકવા ગયા તો ગાળો આપતા હતા અને ચાકુ ને છુરા બતાવતા હતા। કારણ શું હોય શકે, તમે કહી શકો? ભાઈ, અમે તો અંદર થી બહાર નીકળ્યા, હલ્લા થતો તો રોડ ઉપર તો જોવા આયા, તો જોઈને બધું અમારી ગાડીઓ બધું તોડી તોડી નીકળી ગયા। કોઈ પોલીસ ફરિયાદ તમે કરી છે? હા, મેં ફરિયાદ કરી છે, ત્યાં 100 નંબર પર ડાયલ કર્યો હતો, 100 નંબર એનસી ફરિયાદ આવી તો એ ત્યાં લખાયું છે, કેમ કે મારી ગાડીનું નુકસાન થયું છે। આશરે કેટલા વાહનોનું નુકસાન થયું હશે? આશરે કરીબ 20-25 વાહનોને નુકસાન થયું છે। અચ્છા, રાત્રે ત્યારે આ ઘટના બની ત્યારે કોઈ સ્થાનિક લોકો હતા નહીં? ના, બધા આપણે આપણા ઘરમાં ઊંઘી ગયા હતા, બાર પાંચે કોણ જાગતું રહેશે, બધા અંદર થઈ ગયા હતા। શું કેવું છે તમારું, પોલીસનું શું કેવું છે? આ પોલીસ તો આપણું જે કામ કરશે એ કરશે, FIR કરી છે, જે એમનું કામ છે એ કરશે। તો જોઈ શકાય છે કે જે રીતે અહીંયા મહિલાઓ પણ ઉપસ્થિત છે, આપણે મહિલાઓની પાસેથી જાણીએ છીએ, રાતની ઘટના બની હતી, જેવી સોસાયટીમાં મહિલાઓ હોય તો મતલબ આપકા ક્યાં કહેના હે યહાં પર બના થા કુછ આપ કુછ કહેંગે કહેંગે મતલબ કુછ હુઆ થા પતા ચલા આપકો? હા, મને મતલબ જો કુછ હુઆ હો તો પતા દેખા, આપને દેખા? હા, દેખા તો હૈ। તો ક્યાં ક્યાં હુઆ થા, મતલબ યે ગાડી મે ક્યાં હુઆ સબ? हाँ, तो देखा तो उसमें कि हम यहाँ होंगे थे, इधर होटला ऊपर है हमारा, ये बीमार है, इधर होंगे थे, तो एकदम तोड़फोड़ हुई ना, तो जागे तो कौन, तो ये लोग यहाँ तोड़फोड़ करते थे और तोड़फोड़ करके फिर इसको करो, फिर सीधे बाइक से मुंह बांधे थे मोटे मोटे डंडे से, फिर इधर बाजू चले गए, तो इतने में ये लोग सब पब्लिक निकल आई बस। इतना તો જે રીતે સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે રાત્રે અમે પોતે સૌના ઘરમાં સૂતા હતા ત્યારે જે રીતે ઘટના બની અને ઘટનાની સાથે જે રીતે વાત કરવામાં આવે તો વાહનોને તોડવાના અવાજ સાથે એ લોકો બહાર આવ્યા, પણ જ્યારે સવાલ ઉઠે છે સ્થાનિક પોલીસ ઉપર કે જે રીતે લોકો અહીંયા રહે છે ત્યારે એની જાન માલની સુરક્ષાની જે વાત કરે છે પોલીસ વિભાગ, ત્યારે અત્યારે જ્યારે આવી ઘટના બની છે, અત્યારે એના ઉપર જ્યારે ફરિયાદ કરી છે છતાં પણ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું હોય એવું સ્થાનિક લોકો કહે છે કે એ લોકો એમની કાર્યવાહી કરશે, પણ હકીકત ક્યારે સામે આવશે અને કોણ હતા એ લોકો જે રાત્રે ફક્ત પોતાનો ચહેરો છુપાવીને આ સોસાયટીમાં આતંક મચાવી ગયા? જી સોનલ, જી સંજય, આભાર તમામ વિગતો માટે।